નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક વિષય હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ કથી ચ સુધી ભણી ગયા, હવે આજે ભણીશું છ. છ છત્રી ન છ, આ છત્રી છે. છ પઢો, લખો, વાંચો અને લખો. તો અહીંયા છ આપેલું છે, છ તરી. તો આપણે છ અહીંયા શું કરવાનું, ડોટ ડોટ આપેલો છે તે આ પૂર્ણ કરવાનું છે. છ છત્રી કા છ, છત્રી એટલે છત્રી. હવે અહીં આપેલું છે છ ટૂંકર ઉપર ગોળ બનાવો, એટલે છ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આ છ પહેલો આપેલો છે તેના ઉપર શું કરીશું, ગોળ. પછી ક, જ અને છ. તો અહીં આપણે છ ઉપર શું કરીશું, ગોળ. પછી બ, પછી છ. તો છ ઉપર શું કરીશું, ગોળ કરીશું. એવી રીતના જ, પછી ગ અને છ. તો અહીંયા છ ઉપર પણ ગોળ કરવાનો. ગ, હ અને છ. પછી ગ અને બ આપેલું છે. અહીં આપેલું છે પ ઢો વાંચો, એટલે છ. રંગ ભરો, એટલે અહીંયા રંગ તમારે મનગમતો પૂરવાનો છે. બિંદુઓ કો મિલાવો, એટલે ટપકા જોડો. એટલે આપણે શું કરવાનું છે, અહીંયા છ આપેલો છે, અહીંયા બિંદુઓને ઉપર આપણે શું કરવાનું છે, ગોળ ગોળ કરવાનું છે. એટલે શું બન્યું, છ છત્રિકા છ. પઢો ઓર લખો, વાંચો અને લખો. તો અહીંયા છ આપેલો છે, તો છ ઉપર શું કરવાનું છે, બિંદુઓ જોડવાના છે આપણે. તો જુઓ, છ છત્રિકા છ, બોલી બોલી લખવાનું રહેશે. છ છત્રિકા છ. છ છત્રિકા છ, એવી રીતના આપણે શું કરવાનું છે, અહીંયા જાતે લખવાનું છે. છ છત્રિકા છ. 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 આવી રીતના બોલી તમારી સાથે પોથીમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. છ છત્રિકા છ. છ છત્રિકા છ. છ છત્રિકા છ. આવી રીતના તમારે છ તમારી સાથે પોથીમાં પૂરવાના રહેશે. હવે અહીં આપેલું છે છ કો છ સે શરૂ હોને વાલા ચિત્રો સે જોડો, એટલે છ ને છ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીંયા છ આપેલું છે, હવે બધું આપેલું છે. અહીંયા જુઓ, છતા, બતક, પછી છકડા, મેઢક, છવી, છડી અને ચમ્મચ, આ શબ્દો આપેલા છે. પણ પહેલો છ આવે એને છ સાથે શું કરવાનું છે, જોડવાનું છે. તો અહીંયા છ આપેલો છે, છતા, તો છ ઉપર જોડવાનું. પછી અહીં આપેલું છે બતક, તો અહીંયા બ આપેલો છે, આવે નહીં. પછી છકડા, તો છ આપેલો છે, તો અહીંયા છ સાથે જોડવાનું. પછી અહીંયા મેઢક, તો આવે નહીં. હવે આપેલું છે છવી, તો છવીને અહીંયા છ સાથે જોડવાનું. પછી છડી, તો છડીને પણ જોડવાનું. અહીંયા શું આપેલું છે, ચમ્મચ, એટલે ચમ્મચ આવે નહીં. હવે આપેલું છે છ કે નીચે રેખા ખીંચો, એટલે છ ની નીચે લીટી દોરો. અહીંયા શબ્દો આપેલા છે, એમાં છ આપેલો હોય એના નીચે શું કરવાનું છે, લીટી દોરવાનું છે. પહેલું આપેલું છે મછલી, છતા, છકડા, બછડા, છત્રી અને છત્ર. તો અહીંયા મ છ, છ ઉપર શું કરવાની, નીચે લીટી દોરવાની. પછી છત્તા, તો છ ઉપર. પછી છકડા, બછડા, છતરી અને છત્ર. એવી રીતના આપેલું છે, છ સે અલગ વર્ણ પર ચોકડી કરે, છ થી જુદાક્ષર પર ચોકડી કરવાની છે. અહીંયા છ, પછી બ આપી છે, તો બ ઉપર શું આવશે, ચોકડી આવશે.
પછી છ, પછી ક ઉપર ચોકડી, પછી ખ ઉપર ચોકડી, પછી જ, પછી અહીંયા છ આપેલું છે, અહીંયા ગ ઉપર ચોકડી, અહીંયા છ આપેલું છે અને અહીંયા ન ઉપર ચોકડી, ધ ઉપર ચોકડી, જ ઉપર ચોકડી, હવે છ અને વ અને અહીંયા છ આપેલું છે. એવી રીતના પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો અહીં આપેલું છે છ કડા, તો અહીંયા છ ઉપર પહેલાં શું કરવાનું, ડોટ ડોટ આપેલા છે એટલે આપણે બિંદુઓ પૂર્ણ કરવાનું છે, ને છકડા અને અહીંયા શું લખવાનું છે, છકડા. પછી આ છડી, છડી એટલે શું થાય, લાકડી થાય, એટલે છડી ઉપર આપણે છ પાછું લખવાનું છે અને અહીંયા છ કરવાનું છે. છવી એટલે અહીંયા છ લખવાનું, છવી બની ગયું. હવે છત્રી, આપેલું છે અહીંયા શબ્દમાંથી છ શોધી તેના ઉપર ગોળ કરો, એટલે અહીંયા શબ્દો અલગ અલગ આપેલા છે. જુઓ, છબીલા, મછલી, છવ્વીસ અને બછડા. તો છ ઉપર શું કરવાનું છે, ગોળ કરવાનું છે. તો અહીંયા છ ઉપર છબીલા ઉપર તો કરે છે, પછી શું આવ્યું, મછલી, તો ગોળ કરવાનું છે. પછી છવ્વીસ એટલે ગોળ આવશે ને બછડા. તો વિદ્યાર્થી મિત્ર, બધું તમારે સાથે પૂથીમાં લખવાનું છે અને તમારી હોમવર્કની નોટબુકમાં પણ લખવાનું છે, પણ ચિત્રો દોરવાના નથી. થેન્ક યુ.